જય શ્રી કૃષ્ણ મિત્રો, ચાની રેસીપીમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું ફક્ત 10 જ મિનિટમાં બની જાય એવું પાકા કેળાનું શાક. તો ઘરમાં કંઈ પણ શાક ન હોય અને ઘરમાં કેળા પડ્યા હોય તો તમે આ શાક ફટાફટ બનાવી શકો છો. આ શાક બહુ ટેસ્ટી બને છે. તો તમે ક્યારે આ રીતે પાકા કેળાનું શાક ન બનાવ્યું હોય તો આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો મસાલા કરવાની એકદમ સરળ રીત સાથે અને ઘરના બધા સભ્યોને ભાવે તેવું કેળાનું શાક બનાવવાનું શરૂ કરીએ. નવી રીતે એકદમ ટેસ્ટી કેળાનું શાક બનાવવા માટે એક કડાઈમાં આપણે 4 ચમચી જેટલું તેલ ઉમેરીશું. તો મેં અહીંયા શાકમાં તેલનું પ્રમાણ થોડું વધારે રાખ્યું છે. તમે તમારી પ્રમાણે તેલ ઓછું કે વધારે કરી શકો છો. આપણું તેલ સરસ રીતે ગરમ થઈ ગયું છે. હવે આપણે એમાં 1/2 ચમચી જીરું, 1/2 ચપટી હિંગ, 2 સૂકા લાલ મરચાં ઉમેરીશું, 1 તમાલપત્ર ઉમેરીશું અને વઘારને 2 મિનિટ માટે સાતરી લઈશું. તો આપણો વઘાર સરસ રીતે સતળી ગયો છે. હવે આપણે એમાં 2 લીલા મરચાંના ટુકડાને ઉમેરી દઈશું. એની સાથે 1 ચમચી આદુની પેસ્ટને ઉમેરીશું. પછી આપણે આદુ અને મરચાંને 2 મિનિટ માટે સાતરી લઈશું. હવે આપણે ગેસને ધીમો કરી દઈશું. તો અહીંયા આદુ અને મરચાં ધીમા ગેસ ઉપર સતરાય છે ત્યાં સુધી આપણે 1 વાટકીમાં 3 ચમચી જેટલું પાણી લઈ લઈશું. પાણીમાં 1/2 ચમચી હળદર પાવડર, 1 મોટી ચમચી ધાણાજીરું પાવડર અને 2 ચમચી લાલ મરચું પાવડર ઉમેરીને મસાલાને સારી રીતે મિક્સ કરી દઈશું. અહીંયા પેસ્ટ હજી થોડી ઘટ છે એટલે 1 ચમચી જેટલું પાણી ઉમેરીશું. તો આપણી મસાલાની પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. આ પેસ્ટને આપણે કડાઈમાં ઉમેરી દઈશું. હવે 2 મિનિટ માટે આપણે આને સાતરી લઈશું. તો મસાલાને આ રીતે પેસ્ટ કરીને તેલમાં ઉમેરવાથી શાકનો કલર અને સ્વાદ એકદમ સરસ આવે છે. તો આપણી મસાલાની સાઈડમાંથી તેલ છૂટું પડવા લાગ્યું છે એટલે કે આપણી પેસ્ટ સરસ રીતે સતળાઈ ગઈ છે. અહીંયા મેં 2 નંગ ટમેટા ઝીણા સમારીને લીધા છે, એને આપણે ઉમેરી દઈશું. એકવાર આપણે હલાવી લઈશું. હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને મીઠાને સારી રીતે મિક્સ કરી લઈશું. હવે આપણે ગેસને મીડિયમ કરી દઈશું અને ટમેટા સોફ્ટ થાય ત્યાં સુધી આપણે ચડવા દઈશું. હવે આપણે ઢાંકણ ઢાંકી દઈશું. તો આપણા ટમેટા સોફ્ટ થાય ત્યાં સુધી આપણે કેળાને સમારી લઈશું. તો મેં અહીંયા કેળાનું શાક બનાવવા માટે 2 મીડિયમ સાઈઝના કેળા લીધા છે. હવે આપણે કેળાની છાલ ઉખાડીને કેળાના મીડિયમ સાઈઝના કટકા કરી લઈશું. તો આપણે કેળાનું શાક બનાવતી વખતે આપણે કેળાને પહેલાંથી સમારીને નથી રાખવાના, નતરે કેળા કાળા પડી જશે. તો આ રીતે આપણે બીજા કેળાના પણ મીડિયમ સાઈઝના કટકા કરી લઈશું. 5 મિનિટ પછી તમે જોઈ શકો છો કે ટમેટા એકદમ સોફ્ટ થઈ ગયા છે અને ટમેટાની સાઈડમાંથી તેલ પણ છૂટું પડવા લાગ્યું છે. હવે આપણે સમારેલા કેળાને ઉમેરી દઈશું. હવે આપણે આ કેળાને હળવા હાથે મસાલા સાથે સારી રીતે મિક્સ કરી લઈશું. પછી ફક્ત 1/3 ચમચી જેટલું પાણી ઉમેરી દઈશું. પછી ઢાંકણ ઢાંકીને 1-2 મિનિટ માટે આપણે ચડવા દઈશું. તો 1-2 મિનિટ પછી આપણે ઢાંકણ ખોલીને જોઈએ તો આપણું શાક સરસ રીતે તૈયાર થઈ ગયું છે. 1-2 મિનિટમાં મસાલાની ફ્લેવર કેળામાં સરસ રીતે ભળી જશે. હવે આપણે 5 ચમચી જેટલો ગરમ મસાલો પાવડર ઉમેરી દઈશું. 1 ચમચી કસ્તુરી મેથી હાથમાં આવી રીતે લઈને મસળીને ઉમેરી દઈશું. એક ચપટી સંચર પાવડર ઉમેરી દઈશું. 1 ચમચી લીંબુના રસને ઉમેરી દઈશું.
હવે આપણે બધી જ વસ્તુને હળવા હાથે સારી રીતે મિક્સ કરી લઈશું. તો તૈયાર થઈ ગઈ છે આપણું 10 જ મિનિટમાં પાકા કેળાનું શાક. હવે તૈયાર થઈ ગયેલા શાક ઉપર આપણે થોડી કોથમીર ઉમેરી દઈશું અને સારી રીતે એકવાર હલાવી લઈશું. હવે આપણે ગેસને બંધ કરીને શાકને નીચે ઉતારી લઈશું. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવું અને એકદમ ટેસ્ટી અને ફક્ત 10 મિનિટમાં બની જાય તેવું કેળાના શાકને આપણે એક પ્લેટમાં સર્વ કરીશું. તો એકદમ ફટાફટ બની જતું સુપર ટેસ્ટી કેળાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. તો તમે આ રીતે કેળાનું શાક એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને આજનો મારો જો આ વિડીયો તમને ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને મારા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરજો. તો ફરી મળીશું આવી નવી રેસીપી સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.